નમસ્કાર. સુજોગ થેરાપી વિશ્વના 52 કરતા વધારે દેશમાં અત્યારે લોકપ્રિય છે. અમુક દેશોમાં એમને સરકારે માન્યતા આપેલી છે એ દેશમાં, અને દરરોજ લાખો લોકો સુજોગ થેરાપીની ટ્રીટમેન્ટ લઈને સાજા થાય છે. ભારતની અંદર જોઈએ તો સુજોગ થેરાપીનો એક ઓફિશિયલ કોર્સ ડિપ્લોમા ઇન સુજોગ થેરાપી આખા ભારતમાં રાજકોટની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલેલો. એના પછી જે સુજોગ થેરાપીની જે સંસ્થા છે, જે મધર ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ટરનેશનલ સુજોગ એસોસિએશન, એમણે અમને બધાને લેક્ચરર્સ બનાવ્યા છે અને અમે પોતે સુજોગ થેરાપી શીખવીએ છીએ. અમારી જે સંસ્થા છે ઇન્ટરનેશનલ સુજોગ એસોસિએશન ISA, અમારું હેડક્વાર્ટર ભારતની અંદર અમારે નાગપુરની અંદર રહેલું છે. ત્યાં R&D સેન્ટર અને એડમિનિસ્ટ્રેટિવ હેડ એ પણ નાગપુરની અંદર જ અત્યારે છે. જે હેરાર્કી જે છે, તો પ્રોફેસર પાર્ક, જેમણે સુજોગ થેરાપીની શોધ કરી, એ અવસાન પામ્યા 10 વર્ષ પહેલાં, એમના પુત્રો છે ડૉક્ટર મિન્ચ્યુલ પાર્ક અને ડૉક્ટર મિન્ક્યુ પાર્ક. એ ગ્લોબલ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ છે. એ ઉપરાંત રશિયન ડૉક્ટર, ઇઝરાયલના ડૉક્ટર્સ, ભારતના ડૉક્ટર્સ, આ લોકો ઘણા બધા જોડાયેલા છે એની અંદર. દાખલા તરીકે ડૉક્ટર શંકર મોહન TSR સેલ્વન, એ ચેન્નાઈના છે, અમારા ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે. ડૉક્ટર ઝોહર યાગિલ જે છે એ ઇઝરાયલના છે. ડૉક્ટર વાયોલેટા નિકાલોવા એ રશિયન છે. આવી રીતે આખે આખી હેરાર્કી બનેલી છે અમારી. અમારી જે સંસ્થા છે ઇન્ટરનેશનલ સુજોગ એસોસિએશન, એનો એઈમ શું છે? સુજોગ થેરાપીને સ્પ્રેડ કરવી, એના ટ્રીટમેન્ટ કેમ્પ કરવા, એના ટ્રેનિંગ કેમ્પ કરવા, એના પબ્લિકેશન્સ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ, આ બધો એઈમ છે એનો. અને જેટલી પણ થિયરીઝ છે એને પ્રમોટ કરવી. તો હોમો સિસ્ટમ ઓફ બોડી કોરસ્પોન્ડન્સ, 6 કી થિયરી, 8 કી થિયરી, ટ્રાયોરેજિન સિસ્ટમ, ડાયમંડ એનર્જી સિસ્ટમ, આવી ઘણી બધી થિયરી છે. ટ્વિસ્ટ થેરાપી, તો ફિઝિયોથેરાપી જે છે એમાં જે પણ કાંઈ કામ થાય, કુલિંગ છે, સ્ટ્રેચિંગ છે, ટ્વિસ્ટિંગ છે, એ આખા હ્યુમન બોડીમાં થાય. સુજોગ થેરાપીમાં હ્યુમન બોડી ક્યાં છે? હાથના પંજામાં. તો એ જ બધું કામ આની અંદર થાય, એને કહેવાય છે ટ્વિસ્ટ થેરાપી. આવી ઘણી બધી થિયરીઝ ડેવલપ થયેલી છે, એ દરેક થિયરીને પ્રમોટ કરવી. નેલ થેરાપી છે, તો આખી થિયરી અલગ છે. આપણા શરીરમાં જે આંગળીઓના નખ છે એ બધા નખ અલગ અલગ ઓર્ગનને રિપ્રેઝન્ટ કરે છે. દાખલા તરીકે જમણા હાથની ચોથી આંગળીનો નખ એ સ્ટમક નેલ કહેવાય છે. હવે ખૂબ પિત્ત વધી ગયું છે, એસિડિટી ખૂબ થઈ છે, તો એ જે નખ છે એને ખૂબ મસાજ કરીએ, ફરતો ગ્રીન કલર કરીએ, તો પિત્ત બધું બહાર નીકળી જાય. પિત્ત બહાર નથી કાઢવું, પિત્તનું શમન કરવું છે. રાત્રે સુતી વખતે એની પર ગુલાબની પાંદરી લગાડી દઈએ તો પિત્તનું શમન થઈ જાય. આખી આખી એક સેપરેટ સિસ્ટમ છે નેલ થેરાપી. આવી જેટલી પણ થિયરીઝ છે એને પ્રમોટ કરવી, એ અમારા એસોસિએશનનો એમ છે. નમસ્કાર.